हेलो विद्यार्थी मित्रों आज आपणे सिक्स्थ क्लासनुं नाइन्थ लेसन जोवाना छे जेमनुं नाम छे पादर। तो पहला तो पादर शब्द आवता ज आपणने छे ते आपणुं बाळपण याद आवे के पादर एटले के गामनुं गोंधरो। तो જ્યારે આપણે નાના હતા ત્યારે ગામડાની અંદર એ ગોંધરે છે તે બધા જ બાળકો છે તે ભેગા થતા હોય છે, પોતાના હેડી હેડી એટલે કે પોતાની ઉંમરના બધા જ છોકરાઓ છે તે ત્યાં રમવા માટે મળતા હોય છે। તો એવું સરસ મજાનું ગામનું છે તે અહીંયા એ નિરૂપણ કર્યું છે એ પાદર પાઠના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી। તો કિશોરસિંહ સોલંકીનો પહેલાં આપણે પરિચય જોઈ લઈએ ત્યારબાદ લેસન તરફ આગળ વધશું। તો ડૉક્ટર કિશોરસિંહ ડૉક્ટર એટલે કે પીએચડી કર્યું એટલે ડૉક્ટરની ડિગ્રી લાગી જાય। તો ડૉક્ટર કિશોરસિંહ સોલંકીનો જન્મ છે તે 1/4/1949માં થયો હતો। કિશોરસિંહ સોલંકીનો જન્મ છે તે બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં કવિતા નવલકથા નિબંધ એમ ટૂંકી વાર્તાઓ જેવા સાહિત્યો તેમણે ખેડ્યા છે। ત્યારબાદ તેમણે વીરવાડા તથા અરવલ્લી તેમની એક નવલકથાઓ છે, ત્યારબાદ હાઇન્કા જેવા પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેણે ખેડ્યું છે। તો સરસ મજાના એ કવિતાઓ નવલકથાઓ છે તે સાહિત્ય પણ એ ડૉક્ટર કિશોરસિંહે આપણને એક ભેટ તરીકે આપી છે। તો અહીંયા સરસ મજાનું કિશોરસિંહ સોલંકીનું એ પાદર છે, તો જોઈએ આ ગ્રામની અંદર એ પાદરની કેટલી મહાનતામાં છે અને પાદર છે આપણા માટે એ કેવું રૂપ ધારણ કરે છે અને પાદર આપણા માટે કેવું છે તે વર્ષો સુધી યાદ આવે છે। તો સરસ મજાનું અહીંયા એ કિશોરસિંહ સોલંકીનો પાઠ છે, તો આપણે જોઈએ પાદર। એ તો લેસન તરફ આપણે આગળ વધીએ। અમે પાદરમાં રમીએ એટલે કે લેખક અમે છે તે એ ગામના ઝાપામાં પાદરમાં ગોંધરામાં છે તે રમીએ છીએ। પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે, અમારા પગ નાચવા માંડે છે। પાદર શબ્દ આવતા છે તે અમારું મન છે તે નાચવા લાગે છે, અમને આનંદ થાય છે, જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે। આજે છે તે એ લેખકને મોટા થઈ ગયા છે છતાં પણ એ કહે છે કે પાદર શબ્દ આવતા જ એમને એવું લાગે છે કે એ પાદરની રેતી એ પાદરની ધૂળ છે તેમને એ રમવા માટે બોલાવે છે। અમે પાદરને ગોંધરું એવા નામે ઓળખીએ છીએ, એ પાદર કહે તો બીજા છોકરાઓ ઘણા બધી છે તેને ગોંધરું પણ કહેતા, એ પાદર કહે તો પણ ચાલે અને ગોંધરું કહે તો પણ ચાલે। અમારે માટે ગોંધરું એક ચોકલેટ જેવું છે, એમને મળવાની મજા આવે છે। આપણે જેમ ચોકલેટ છે ચગળીએ અને મોઢામાં રાખવાની એટલી મજા આવે, ખાવાની એટલી મજા આવે, એને આપણે છોડતા મન ન થાય એમ આ ગોંધરું છે તે એક ચોકલેટ જેવું હતું। અમારા ગામના ગોંધરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય છે, એ ગામના જે ગોંધરે એ છે બે મોટા વડ હતા, વિશાળ વિશાળ એટલે બહુ મોટા હતા અને એની વડવાઈઓ છે તે દિવસે ને દિવસે વધારતા જતા હતા એટલે કે વધતા હતા। સામેના ભાગે ઊભેલી પીપરો પીપળા બીજી બાજુમાં લીમડા એ ગોધરાની સામે એ આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, મોટો હવાડો બે બળદની જોડી કોસથી હવાડા ભરે, વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર। અહીંયા પાદરની વાત કરે છે તો ત્યાં પીપળાના એ વૃક્ષો પણ છે, લીમડાના પણ વૃક્ષો છે અને ગામના લોકો છે તે કૂવાથી ત્યાં એક સરસ મજાનો ગામની એ કૂવો હતો મોટો, એ કૂવામાંથી છે તે પાણી ભરે અને એ હવાડામાં એ કોસથી એટલે કે પહેલાંના ટાઈમમાં આજે મોટર છે તે આવી છે, પહેલાંના ટાઈમમાં કોસ હતી તો એ કોસથી બળદની ઉપરથી એને બાંધીને એ કોસ છે તે ફરતી જાય અને એ કૂવામાંથી પાણી છે તે એ બહાર કાઢતી, એવી રીતના કોસ હતી। તો આવું હતું અમારું પાદર ગોંધરે, તો આખા ગામના ટાબરિયાઓનો મેળો થાય એટલે કે ગોંધરા ઉપર આખા ગામના ટાબરિયા એટલે કે આખા ગામના છોકરાઓ છે તે ત્યાં ભેગા થતા મેળા જેવું થઈ જતું, કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંધરે એની શોધ થાય, ગામમાં કોઈ પણ છોકરાને ગોતવા નીકળે ગામમાં ન મળે જોવા તો એ બધા છોકરા ક્યાં જોવા મળતા તો કે ગોંધરે છે તે મળી જ જતા, છોકરું કાંઈક વડની વડવાયો કે ઝાડની બખોલમાં એ લંપાયેલું હોય તે મળી જાય અને છોકરાઓ છે તે એ વડવાઈની કોઈ બખોલમાં એ ઝાડની બખોલમાં છે તે એ સંતાયેલું હોય તો પણ ત્યાં મળી જતું હતું। છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી બને જે જ્યારે પણ તેની મા એના બાળકને બોલાવવા આવે અને ઘડીકમાં ન મળે તો પછી એનું છે તે આવી બનતું, મારા પિટિયા લડઘા તારો કૂટો ઓલસો ઓપસલો તારો અડધા દાડાથી તન આખા ગામમાં હોશું
હોધુસુ એટલે કે એની ભાષા છે, મારા પિટિયા એટલે કે મારા દીકરા એટલે કે મારા છોકરા, તારો કુટુ ઓસલો તારો એ ક્યારનું તને હું ગોતું છું, અડધા દાડાથી તન આખા ગામને હોંધું છું એટલે કે અડધો દિવસ વધ્યો આખા ગામમાં તને ગોતતા ગોતતા, તો પણ તું મને મળ્યો નહીં, એવું બોલતા બે ચાર લાફા મારી દેશે. અને એવું એ બોલતા બોલતા બાસ એ તે શું કરે, કારણ કે આખો અડધો દિવસ સુધી એને ગોતે છે અને ન મળે, તો એ ગુસ્સામાં છે તે બા છે તે એની ભાષામાં વાત કરે છે ગામડાની, તો કે એની બા છે તે બે ચાર લાફા છે એટલે કે ઝાપટ છે તે મારી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું એક પેજ જોઈ લીધું, તો આગળના પેજ ઉપર આપણે પ્રવેશ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે એના બા છે તે એના છોકરાને જ્યારે ગોતું આવે ને ન મળે, તો એના બા છે તે બે ચાર લાફા મારી દે છે એટલે કે ઝાપટ મારી દે છે, છતાં પણ એ બાળકોનો મજા એનો આનંદ છે તે અનેરો હતો. આગળ જોઈએ આપણે પેજ ઉપર શું કહે છે. બીજા છોકરા ઝાડના ઓઠે લંપાઈને જોઈ રહે, અંદરોઅંદર કહે ચેવો માર્યો નહીં, તો બીજા કહે તન તારી માં નહીં મારતી, સૂપનાર પૂછનાર ચૂપ થઈ જાય છે. અહીંયા છોકરાઓ છે તે એના મમ્મી છે તે એટલે કે એની બા છે તે બીજા છોકરાને મારે, ત્યારે બીજા છોકરાઓ એના હેડીના છોકરાઓ છે તે એ લંપાઈને જોઈ છે એટલે કે અંદરોઅંદર એ વાતો કરતા હોય છે, કેવો માર્યો એટલે કે કેવો માર્યો બિચારાને, ચેવો માર્યો નહીં એટલે, તો બીજા છે કહે તને તારી માં નહીં મારતી એટલે કે તને તારી માં નથી મારતી, એ પૂછનાર છે તે ચૂપ થઈ જાય છે, એ છે તે બંધ થઈ જાય છે. અમારી પહેલી નિશાળ એ આ ગોંદરું, એ બાળકો કહે છે અમારી સૌથી પહેલી નિશાળ હોય ને, તો કઈ છે, તો કે અમારું ગોંદરું છે. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય, ગામડાના લોકો સવારે ઘરનું વાસીદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધાને ખેતરે નીકળી જાય છે. ગામડાની અંદર શું હોય, તો કે બપોરની સ્કૂલ હોય, ત્યારે બપોરે સ્કૂલે જવાનું હોય 11 વાગે, ત્યારે ગામના લોકો છે તે સવારે પોતાના ઘરનું બધું કામ કરી નાખે, સાણ વાંસિંદુ એટલે કે એ ઢોરમાટ હાંચવી લે છે, ત્યારબાદ રોટલા ટીપી એટલે કે રોટલા પણ બનાવતા જાય છે, અને બધા છે તે ક્યાં નીકળી જાય છે, ખેતર એટલે કે પોતપોતાના એ ખેતરે ઉપર કામ કરવા જતા રહે છે. અમે ભણશેરીઓ નેવાના છાંયડો નજીક આવે ત્યાં સુધી એ ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ છે તે નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીને ન લખીએ અને ગોંદરે છે તે જવા નીકળી પડીએ. અહીંયા જેવા એ ઘરના મમ્મી પપ્પા છે તે કામે નીકળી જતા એટલે છોકરાઓ શું કરતા, તો કે એ ફાટેલી થેલી હોય એમાં એના ચોપડીઓ ચોપડીના પાના છે તે પણ આઘા પાછા થઈ ગયા હોય, ફાટી ગયા હોય છે, કે બધાને સરખા કરી થોડું ઘણું લખે ન લખે એ સીધા ક્યાં નીકળી જતા, તો કે ગોંદરે નીકળી જતા. બસ એ તેના બાળકોને છે તે ગોંદરું છે દેખાતું, એને બીજા કહેવામાં ઇન્ટરેસ્ટ હતો નહીં. સવારે 9 વાગ્યાથી અમારી શાળા શરૂ થાય છે, સવારે 9 વાગ્યે એની શાળા છે તે લેખકે છે અમારી શાળા શરૂ થતી સ્કૂલ ચાલુ થતી, એમાં કોઈક સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લંપાઈ જઈએ. જ્યારે પણ અમે કોઈ સાહેબ એટલે કે કોઈ સરને અમે આવતા જતા જોઈ જઈએ ત્યારે યુદ્ધભૂમિમાં જેમ સૈનિકો એ વડવાઈને એ અથવા કોઈ ખાડામાં છુપાઈ જાય, એમ અમે એ તે લંપાઈ જતા છુપાઈ જતા. સાહેબ જે જોઈએ જાય તો આવે જ બને, અને અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી, અને એ સમયે જો કોઈ સર જોઈ ગયા હોય તો કારણ કે એ સમયમાં અમારા સર લોકો એટલે સાહેબ લોકોની એ બહુ બીક લાગતી, અને એ સાહેબ લોકો જો જોઈ જાય તો અમને એ એક સમયે એ સરખા કરી નાખતા, અમને એ ત્યાંને ત્યાં છે તે મારતા હતા, એટલે સાહેબની એ જબરી ડર હતો એટલે કે બીક હતી ધાક હતી. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, અને આ ગોંદરું છે તે અમારા ગામનું નાક છે, એક નાક કહેવાતું, ગામની શોભા કહેવાય, ગામ કેવું છે એ એના ગોંદરા પરથી પરખાઈ જાય છે. કોઈપણ ગામની અંદર એન્ટ્રી કરો ત્યારે એ ગામના ઝાપા ઉપરથી ખબર પડી જતી કે ગામ કેવું છે, કેટલું સુંદર છે, એના ગોંદરા ઉપરથી ખબર પડે પરખાઈ જતું એટલે કે ઓળખાઈ જતું હતું. ગોંદરામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે છે. ગોંદરા ઉપર આખા ગામના માણસો છે તે ગોંદરે આવતા, કારણ કે ગામનું ગોંદરું હતું, ત્યાં કોઈ માણસ કોઈને રોકી શકતું નહીં, કોઈને મનાઈ કરી શકતું નહીં, ત્યાં માણસો પણ આવતા, ઢોરો પણ આવતા, કૂતરાઓ પણ આવતા, પશુ પંખીઓ પણ આવતા, એ બધાના પગલાં છે ત્યાં જોવા મળતા.
કારણ કે સારા માઠા પ્રસંગે ગોંધરે આખું ગામ ભેગું થાય અને કોઈ પણ સારું કામ હોય અથવા માઠું એટલે કે ખરાબ કામ હોય તો બધા જ લોકો ક્યાં ભેગા થતા એ ગોંધરે ભેગા થાય છે. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પણિયારીઓ ઊભી ઊભી વાતો કરતી થાકે નહીં. દીવાનો જતા આવતા મૂછો મરડતા જાય છે. અહીંયા ગામની સ્ત્રીઓ છે તે એ પાણી ભરવા ગોંધરે આવતી, પણ જ્યારે પાણી ભરવા માટે આવતી ત્યારે એ બીજી પાણી ભરતી જે સ્ત્રીઓ છે એ માથે એ પાણીના બેડા છે છતાં પણ એ વજન ઉપર રાખી છતાં પણ એ ગોંધરા ઉપર એ વાતો છીતો કરે છે અને તે ઘરે જવાનું મન થતું નહીં. એ ગોંધરું જેવું હતું કે ત્યાંથી કોઈને એક યુવાનો નીકળ્યો ને તો યુવાનો પણ એ પોતાના મૂછ ઉપર એ મરડતા જાય છે, પોતાના મૂછને છે તે તાવ દેતા જાય છે. એવો એ મારો ગોંધરો હતો. ગામનો મેળો પણ ગોંધરે ભરાય અને અમારા ગામમાં જ્યારે વર્ષની અંદર મેળા ભરાતા તો એ મેળો પણ છે ક્યાં ભરાતો તો કે ગોંધરે ભરાય છે. બહાર ગામ કે ક્યાંક ન જવાનું હોય તો વાયા ગોંધરેથી ગોંધરો ગામનો જીવતો જાગતો ચોપડો છે. કોઈ ગામ માણસને બહાર ગામ જવાનું હોય અને ન જવાનું હોય તો એ ગોંધરેથી ઘર અને ઘરથી ગોંધરે, કારણ કે એ અમારો ગોંધરો છે તે ગામનો જીવતો જાગતો એક ચોપડો હતો. એમાં નામ લખ્યા વિના કોઈ આવે કે ન જઈ શકે અને કોઈ વ્યક્તિ બહારથી આવે તો પણ ગોંધરે એને ફરજિયાત આવવું જ પડતું. એ ગોંધરા સિવાય એ ગામની અંદર પ્રવેશ કરી શકતો નહીં. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંધરે થાય અને ગામની અંદર કોઈ મરી ગયું હોય તો ઘરેથી એ ગોંધરા સુધીમાં ત્રણ વખત વિસામો ખાતા અને ત્રીજો વિસામો છે તે ક્યાં ખાતા તો કે ગોંધરે ખાતા હતા, એટલે કે વિસામો એટલે કે પોરો ખાતા ત્યાં એ રોકાતા. ગોંધરા ઉપર એ માણસની છે તે એ મેલી છે તે રોકવામાં આવતી અને ત્યાંથી પછી છે તે લેવામાં આવતી, એટલે ત્રીજો છે વિસામો છે તે હંમેશા અમારા ગોંધરા ઉપર ઉતરવામાં આવતો ત્યાં લેવામાં આવતો હતો. ગોંધરે જ મર્દાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. જ્યારે પણ અમારા ગામના જે મરદા એટલે કે મરેલા લોકોની મેલી છે ત્યાં ઉતારવામાં આવે અને તેને જમણા હાથનો એ અંગૂઠો છે પગનો અંગૂઠો એ ત્યાં અડાડવામાં આવે એટલે કે તેને મૂકવામાં આવે અને ત્યાંથી પછી છેલ્લો વિસામો એટલે કે ત્યાંથી છેલ્લે ક્યાં લઈ જતા તો કે સ્મશાને લઈ જતા. તો આ ત્રીજો અમારો ગામનો જે વિસામો છે તે એટલે કે અમારો ગોંધરો હતો. છેલ્લો પેરેગ્રાફ, પછીનો પાછળ જોશું આપણે, પણ આ પેરેગ્રાફ છે તે છેલ્લો જોઈ લઈએ. આનર્ત ઉત્તર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. જે આનર્ત છે તે ઉત્તર ગુજરાતનો એ ભવાઈ એટલે કે પહેલાંના સમયમાં ભવાઈ લોકો રમવા આવતા, ત્યારે આવા સિનેમાઓ કે ફિલ્મો ન હતા, એ ભવાઈ રમવા આવતા ગામે ગામ. ચોમાસાના ચાર મહિના ભવાઈ બંધ હોય છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ચાર મહિના છે તે ભવાઈ રમવા ન આવે ત્યારે બંધ હોય છે. અમારું ગામ મગરવાડા એટલે ભજનોકોનું કેન્દ્ર ગણાય. અમારું ગામ જે મગરવાડા ગામ હતે એ તે ભજનોકોનું એટલે કે ભજનિક લોકોનું એ કેન્દ્ર ગણાતું અને બધા જ લોકોને છે તે ભજનો પણ આવતા હતા. આસો સુદ પાંચમથી રાત્રે ગોંધરે ભવાઈના ગણેશ કરાય અને અમારા જે આસો મહિનો એટલે કે દિવાળીનો છેલ્લો મહિનો હોય અને ત્યારે અમારા ગોંધરે છે તે એ ભવાઈના ગણેશ એટલે કે ત્યાંથી ગણેશ વંદના શરૂ થાય છે. એ સિવાય ભવાઈ બીજે ક્યાંક ભજવી ના શકાય એવો વણખ્યો કાયદો હતો અને બીજે કાંઈ ભવાઈ ન રમાય એવો અમારો કાયદો હતો કે પહેલાં શરૂઆત છે તે અમારા ગામના ગોંધરેથી કરવાની, બીજે કાંઈ કરાતી નહીં એવો અમારો કાયદો હતો. ગોંધરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગળો ફૂંકાય અને શરૂ થાય. અને એ સમયમાં જે ગામનું જે ગોંધરું હતું ત્યાં છે તે એ પીપળાના એટલે કે પીપરના થડ પાસે એક પડદો બાંધવામાં આવતો અને પછી છે તે ભૂંગળા એટલે કે લાઉડસ્પીકર વગાડવામાં મૂકવામાં આવતા અને ત્યારથી છે તે એ ભવાઈની શરૂઆત થતી હતી. તાતા થઈએ થઈએ તું તું એમ તાબરીઓ એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ, પણ પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય છે. આખું ગામને અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે છે. અહીંયા નાના નાના બાળકો લેખક કહે છે, અમે જ્યારે નાના હતા ત્યારે અમને ભવાઈ જોવાનો બહુ શોખ હતો તો સૌથી પહેલાં આગળ બેસવા માટે છે તે અમે વહેલા પહોંચી જતા,
પણ અમારી સાથે બીજાઓ બાળકો પણ અમારા જાત એટલે કે ટાબરીઓ અમારી હેડીના સાથે અમારી સાથે આવીને આગળ બેસી જતા તો એના ચડ્ડીની અંદર અમે ધૂળ પણ નાખી દેતા અને મારામારી પણ કરતા છતાં પણ અમને એ જોવાની બહુ મજા આવતી અને એ ટેસડો કરતા એટલે કે અમે બહુ આનંદ લેતા આખું ગામ છે તે અમારું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ અમારા ગામની ભવાઈ છે તે જોવા માટે આવતા તો એ જ્યાં સુધી અમે એ ભવાઈ ન જોઈએ ત્યાં સુધી અમને એ આનંદ છે તે લૂંટી શકતા નહીં અમે ભવાઈમાં એટલા છે તે રચાપચા રહેતા પછી ખબર ન પડતી પણ એવો આનંદ અનેરો હતો અને અનેરો આનંદ છે તે અમે લૂંટવા માટે જતા હતા અમે જતા અને આખું ગામ પણ છે તે જોવા માટે આવતું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેજને જોયું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર પાછળ આવી જઈએ 48 ઉપર તો આપણે 47 ઉપર જોયું હતું કે આજુબાજુના ગામના લોકો છે તે ભવાઈઓ જોવા માટે આવતા ગામના ટાબરિયાઓ છે એટલે કે છોકરાઓ છે તે આગળ બેસવા માટે એ વહેલા આવીને બેસી જતા તો જોઈએ આપણે પેજ નંબર 48 ઉપર પાછળ શિયાળામાં હુતુતુ કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ એ સમયની જે રમતો હતી એ સમયમાં હુતુતુ અને આટાપાટા એ રમતોમાં થોડુંક દોડવાનું હોય અને કારણ કે એ રમતોમાં રમવાથી એ જે કડકડતી ઠંડી છે એ ઠંડી છે તે અમારી ઉડી જતી અને અમને ગરમી થઈ જતી એવી અમે રમતો રમતા હતા આંબલી પીપળી રમીએ એટલે કે આંબલી પીપળી પણ રમીએ એ વૃક્ષો ઉપર ચડીને પણ ત્યાં આંબલી પીપળી રમતા હતા વડની વડવાઈઓના હિંચકા બનીએ અને એ વડવાઈઓના જે હિંચકા એ વડવાઈ ખેંચીને એ વડવાઈ ઉપર અમે ટીંગાઈને અમે એ હિંચકા છે તે ખાતા હતા પડીએ આખડીએ ઊભા થઈએ લડાઈએ એકબીજાના કપડાં ફાડીએ માથામાં રેતી ભરીએ રોતા રોતા ગાળાગાળી કરીએ સામાસામાં પથરા મારીએ લોહી લુવાણ થઈએ કોઈ પણ થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળીએ અને રમવા મળીએ તો અહીંયા સરસ મજાની લેખક વાત કરે છે કે નાના બાળકો જો કેવા હોય છે તો કે એ લડાઈ પણ કરતા એકબીજા ઉપર રેતી નાખતા ધૂળો નાખતા ગાળાગાળી કરતા એકબીજાના કપડાં પણ ફાડી નાખતા સામસામે પથરા પણ નાખતા લોહી લુવાણ થઈ જતા છતાં પણ એ ત્યાં હતા ત્યાં સુધી ફરી વખત છે તે પાછા ભેગા થઈ જતા બધું જ ભૂલીને એ પાછા ભેગા હળી મળીને રમતા હતા તો આ છે તે મિત્રતા છે આ હેડી હેડીના લોકો છોકરાઓ છે એના મિત્રતા છે આપણે તો શેરીમાં જરાકમ તો છોકરાને વાગ્યું હોય તો મોટો જંગ કરી નાખીએ અને એ નાના બાળકોમાંથી એ મોટા લોકો છે તે મોટું રૂપ ધારણ કરે છે અને પછી તેનું પરિણામ છે તે ખરાબ આવે છે અને આ ગામડાની અંદર તો કે એ હેડી હેડીના છોકરાઓ ગમે તેવા ઝઘડે લોહી લુવાણ થઈ જાય ગાળાગાળી કરે છતાં પણ એ ફરી વખત પાછા છે તે એ ભાઈબંધ એટલે કે મિત્રતા બનીને એ પાછા ઘરે આવે છે એ મનની અંદર રાખતા હતા નહીં બે ઘડીના ઝઘડા ફરી એના એ જ ફરિયાદ કે ફાંદો જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં એ સરસ મજાની વાત કરે છે કે એ ઝઘડા છે તે ઘડીક બે ઘડીક ના હતા અને હંમેશા ઝઘડો છે તે ઘડી બે ઘડીનો જ હોવો જોઈએ લાંબો ઝઘડો છે તે વર્ષો સુધી ન બોલો એટલે કે અબોલા રહી જાય એવો ઝઘડો ક્યારે કરવો જોઈએ નહીં તો એ ફરી વખત પાછા તમે એ ભેગા થઈ જતા અને એ મિત્રતા મસ્તીમાં છે તે મિત્ર બની જતા અને એ મસ્તી કરતાં કરતાં અમે એ આનંદમાં આવી જતા અને પછી અમે ઘરે જતા પણ ક્યારે કોઈ દિવસ અમે રાગ દ્વેષ અંતરભેદ જાતિભેદ અમે ક્યારેય જોયો હતો નહીં આગળ મજા તો આવે ઉનાળામાં શાળાનો સમય સવારનો હોય 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જતે જ્યારે ઉનાળાની અંદર એ શાળાનો સમય છે તે એ વહેલો હતો કે સવારમાં હતો તો 11 વાગ્યાની ત્યાં તો સ્કૂલ છે તે એ પૂરી થઈ જતી અને અમે ક્યાં જતા રહેતા સીધા ઘર ભેગા થઈ જતા ખાઈ પીને શું કરીએ બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ઘરમાં રેતમાં અડવાના પગે એ દાજતા જવાનું અહીંયા સવારની સ્કૂલ હોય એટલે બપોરે એ છૂટા થઈ જતા અને બપોરે છે તે આ છોકરાઓ શું કરતા તો કે એના ઘરના લોકો જે વાડીએ કે એના મમ્મી પપ્પા ખેતરે કામ કરે છે તો એના ખેતરે છે તેનું ભાત એટલે કે એના રોટલા એનું ટિફિન લઈને જતા તો એ સમયમાં બિચારા એ બાળકો પાસે એ પૂરતા ચપ્પલ પણ નહીં હોય એ પૂરતા એની પાસે એ બૂટ પણ ના હોય તો એ શું કરતા એ ઉઘાડા પગે છે તે જતા એ ઉનાળાનો તડકો બળબળતો તડકો રેતી ધૂળ એટલી ગરમ છતાં પણ એ બળબળતા તડકામાં છે તે એ
પોતાના ગોંદરા પાસેથી પસાર થતા અને એ દાજતા છતાં પણ એ જતા હતા પોતાના મમ્મી પપ્પાને પોતાના માતા પિતાને એ રોટલા દેવા માટે એ જતા હતા ત્યારે તો ચપ્પલ કે બૂટ સેન્ડલ એ સ્વપ્નમાં પણ જોયા ન હતા એ કહે છે લેખક અહીંયા કે એ સમયમાં તો અમારી પાસે સારા ચપ્પલ અથવા બૂટ પણ ન હતા કે સારા સેન્ડલ પણ ન હતા છતાં પણ અમે એ સ્વપ્ન જોતા કે ક્યારે અમારા કિસ્મતની અંદર ક્યારે અમારા ભાગ્યની અંદર આવા ચપ્પલ આવશે આવા સેન્ડલો આવશે એ બિચારાએ ક્યારેય જોયા હતા નહીં ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય ગરમ લાય વાયરા વાતા હોય લૂ ફૂંકાતી હોય તોય અમે છાયડામાં ગોંદરે રમતા હોઈએ છીએ અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર સામે જોઈશું કે એ ગોંદરાનું સરસ મજાનું ચિત્ર છે ગામની પનિહારીઓ પાણી ભરે છે છોકરાઓ છે તે વડવાઈ ઉપર હિંચકા ખાય છે એ વૃદ્ધ લોકો છે તે એ વૃક્ષના છાંયડે છે તે બેસે છે અને સરસ અને સુંદર મજાનું ગામ છે ફરતી કોઈ ડુંગરાઓ છે ગામની અંદર મંદિર પણ છે અને રસ્તાઓ પણ એટલા ચોખ્ખાઓ છે તો અહીંયા છે તે જ્યારે બાળકને ખેતરે જવાનું ન હોય એટલે કે એ ભાત લઈને જવાનું ન હોય ત્યારે બહુ આનંદમાં આવી જતા અને છતાં પણ એ બળબળતા તડકામાં છે તે એ આવી ગરમીની અંદર આવી લૂની અંદર છે તે એ મોજ મજા આનંદ કિલોલ કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જોયું આપણે પેજ નંબર 48 ઉપર તો હવે આપણે જોઈએ પેજ નંબર 49 ઉપર ફરી વખત તમે આને એકવાર રીડ કરી લ્યો આ ચિત્રને જોઈ લ્યો અને પછી આપણે જઈએ પેજ નંબર 49 ઉપર થેન્ક યુ